ઓકે, પછીનો 4 નંબરનો હવાલો આ રીતે આપેલો છે. રૂપિયા 4000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની નોંધ કરવાની બાકી છે. પહેલાં તો તમારા કાચા સરવૈયામાં તમને ફર્નિચર અને ફિટિંગ્સની બાકી 10000 રૂપિયા આપેલી છે, એટલે એને ટીક કરીશ. હવે એની અસર કઈ રીતે આપવાની છે એ સમજો. મિત્રો, ફિટિંગ્સ એટલે વન ટાઈપ્સ ઓફ ફર્નિચર. એટલે આપણે એવું સમજવાનું કે 4000 રૂપિયાનું ફર્નિચર નકામું થઈ ગયું છે. સ્ટેપ નંબર 1, જ્યારે ધંધાની કોઈ પણ મિલકત નકામી અથવા બિનઉપયોગી થઈ જાય તો યાદ રાખજો, એને ધંધામાં રાખવાનો કોઈ મતલબ રહેતો નથી. બસ એટલા માટે એને ધંધાની અંદરથી કાઢી નાખવામાં આવે છે અને ફેંકી દેવામાં આવે છે. હવે પોઈન્ટ નંબર 1, તમારા ધંધાની અંદરની કોઈ પણ મિલકત કોઈ પણ કારણસર તમે કાઢી નાખો એટલે એટલી મિલકત તમારા ધંધામાંથી જાય છે અને જવાને કારણે મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. બસ એટલા માટે આ હવાલાની પહેલી અસર ફર્નિચરમાંથી 4000 રૂપિયા જે કાઢી નાખ્યા એને બાદ કરીને બતાવી દઈશું. આમ પહેલી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ ફર્નિચરમાંથી માઇનસ કરીને બતાવીશું. અને બીજું, હવે આ જે ફર્નિચર તમે કાઢ્યું એ નકામું થઈ જવાને કાળે કાઢ્યું એટલે એની કોઈ ઉપજ પણ મળવાપાત્ર નથી. બસો એ ઉપજ નહીં મળે એટલે આપણા માટે પૂરેપૂરું 4000 રૂપિયાનું બની ગયું કહેવાય નુકસાન. કારણ કે તમારી મિલકત ગઈ, બદલામાં તમને કોઈ પણ પ્રકારની ઉપજ મળતી નથી. પરિણામે એ ફર્નિચર કે જે તમે કાઢી નાખ્યું છે તમારું નુકસાન થયું. આમ નુકસાન હોવાથી એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપીશું. તો આ રીતે એક અસર ફર્નિચરમાંથી માઇનસ થશે અને બીજી અસર નુકસાન હોવાથી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. એનીવે, ચોથા નંબરનો હવાલો પૂર્ણ કર્યા પછી નેક્સ્ટ પાંચમા નંબરનો હવાલો સોલ્વ કરીએ, જેની અંદર એક વિગત આપી છે. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000 રૂપિયા ચૂકવવાનો દાવો મંજૂર કરેલ છે. મિત્રો, મેં 2 દિવસ પહેલાં જે તમને દાખલો ગણાવ્યો હતો એની અંદર પણ દાવાની રકમ આવી હતી ત્યારે 2 પ્રકારના દાવાની સૂચના આપી હતી. એક વસૂલાતપાત્ર દાવો, બીજું ચૂકવવાપાત્ર દાવો. હવે ધ્યાનથી સાંભળજો, જો વસૂલાતપાત્ર દાવો હોય તો એ આપણા ધંધા માટેનું લેણું કહેવાય, કારણ કે એ આપણે રૂપિયા લેવાના છે એવું સમજવાનું. પરંતુ જ્યારે રકમમાં ચૂકવવાપાત્ર દાવો આપે, ચૂકવવાનો દાવો, તો એ આપણા ધંધા માટેનું દેવું કહેવાય. ચૂકવવાનો દાવો એટલે આપણે કોઈને રકમ ચૂકવવાની બાકી છે તેવું સમજવાનું. પરિણામે એ આપણા ધંધાનું દેવું થયું. એટલે આ હવાલામાં જે 4000 રૂપિયા આપણને અત્યારે અહીંયા ચૂકવવાપાત્ર જે દાવો આપેલો છે એ દેવું ગણીશું. એટલે એની પહેલી અસર પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આપીશું. આ થઈ એક અસર. અને હવે બીજી અસર ધ્યાનથી સમજજો, તમારા હવાલામાં ચૂકવવાનો શબ્દ આવ્યો છે. અને મેં તમને અગાઉ બી સમજાયેલું છે કે ચૂકવવું આવે અથવા તો આપેલું આવે તો એ ધંધાનો ખર્ચ પણ કહેવાય. બસ તો ખર્ચ હોવાથી એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આમ પાંચમા નંબરના હવાલામાં જે રકમ આપી છે એની 2 અસર અનુક્રમે આ રીતે આવશે. ફરીથી ચૂકવવાનો દાવો દેવું હોવાથી એક અસર મૂડી દેવા બાજુ, વિગતમાં લખી નાખવાનું આવશે. ચૂકવવા પાત્ર દાવાની રકમ આઉટર કોલમમાં મૂકી દઈશું 4000 રૂપિયા. અને બીજું, એ ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ચૂકવવા પાત્ર દાવાનો ખર્ચ 4000 રૂપિયા. એનીવે, પાંચમા નંબરનો હવાલો સોલ્વ કર્યા પછી હવે છેલ્લા હવાલા તરફ આગળ વધીશું કે જેની અંદર એક વિગત છે. ચૂકવવાની બાકી મજૂરીના 2000 રૂપિયા મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવવાની બાકી મજૂરીનું ખાતું કાચા સરવૈયામાં નોંધવાનું રહી ગયું છે. હવે આ હવાલાને કઈ રીતે સોલ્વ કરવાનો છે એનો લોજિક સમજો. મિત્રો, ભૂતકાળમાં હવાલાની અંદર જ્યારે કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ આવતો તો, દાખલા તરીકે પગાર હોય, જાહેરાતનો ખર્ચ હોય, ઓફિસનો અન્ય ખર્ચ હોય, તો આપણે ભૂતકાળમાં સમજાવેલું છે કે ચૂકવવાનું બાકી આવે એટલે પહેલી અસર એની એ જ ખર્ચમાં પ્લસ કરવાનું, બાકી હોય તો પ્લસ, આવું મેં તમને સમજાયેલું છે. એટલે એક અસર એના એ જ ખર્ચની અંદર પ્લસ કરતા હતા. અને બીજી અસર આપતા હતા ચૂકવવાનું બાકી દેવું હોવાથી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બસ નેચરલી અત્યારે અહીંયા એ જ રીતે 2000 રૂપિયા મજૂરીના ચૂકવવાના બાકી છે, તો સ્વાભાવિક છે કે એની પણ નેચરલી આ જ રીતે 2 અસર આપવી પડે. મજૂરીમાં પ્લસ,
અને બીજું આવે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે આ દાખલામાં આ હવાલાની બે અસર પૈકી પહેલી અસર મજૂરીમાં પ્લસ કરો તો તપાસનાર તમારી આખી એન્ટ્રી ખોટી પાડી શકે છે. કારણ કે હવાલામાં જે મુદ્દો આપેલો છે એને બરાબર ધ્યાનથી સમજો. રૂપિયા 2000 ચૂકવવાની બાકી મજૂરીના, અને પછીનું વિધાન જરા ધ્યાનથી વાંચો. મજૂરી ખાતે નોંધ્યા છે એવી સૂચના લખેલી છે, એટલે એનો મતલબ એ કે આપણે ભૂતકાળમાં બે પૈકીની જે પહેલી અસર જે તે ખર્ચમાં જે પ્લસ કરતા હતા, દાખલા તરીકે મજૂરી ચૂકવવાની બાકી હોય તો મજૂરીમાં જે પ્લસ કરીએ એ તો ઓલરેડી થઈ ગયું છે. આ એનો મતલબ જ એવો સમજવાનો કે મજૂરી ખાતે નોંધાઈ ગયા, કેમ કે પહેલી અસર મજૂરીમાં આપવાની હોય એના ખાતે નોંધાઈ ગયું, દેટ મીન્સ કે એ અસર ઓલરેડી અપાઈ ગયેલી છે એવું સમજવાનું. બસ તો હવે તમારે માત્ર એક જ નોંધ, એક જ અસર આપવાની બાકી છે એવું સમજવાનું. ફક્ત ચૂકવવાની બાકી મજૂરીનું જ ખાતું નથી નોંધાયું, પરિણામે આની એકમાત્ર અસર આપશું એ ચૂકવવાની બાકી મજૂરી એ દેવું કહેવાય. બસ એટલા માટે એકમાત્ર અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપવાની રહેશે. એનીવે 6 પ્રકારના હવાલાઓનું સોલ્યુશન આપણે પૂરું કર્યું. ઇનસાઇડ કોઈ ગુપ્ત હવાલો તો છે નહીં, એટલે હવે રૂટિન ક્રમ પ્રમાણે દાખલો ગણવાની શરૂઆત કરીશું. તમારા 5 પ્રકારના ફોર્મેટોને રેડી કરી દઉં કે જેથી કરીને દાખલાની શરૂઆત કરીએ તો હું જે બોલું એ પ્રમાણે એન્ટ્રીનું સોલ્યુશન જોડે ને જોડે થઈ શકે. હવે જમા સાઈડથી પહેલાં એન્ટ્રી ગોઠવવાની શરૂઆત કરીશું. આપ જોઈ રહ્યા છો કાચા સરવૈયામાં જમા બાજુ પહેલી વિગત આપી છે મૂડી ખાતા, તો મૂડી ખાતામાં જમા બાજુ આવશે. શરૂઆતમાં પહેલી જ લીટીમાં લખી નાખવાનું, બાકી આગળ લાવ્યા. પાર્થિવમાં 24,000 અને પ્રિયામાં 16,000. એનીવે ત્યાર પછી સેકન્ડ નંબરની વિગત આવશે વેચાણ, ડબલ ટિક છે, અંદર મૂકીશું. વેપાર ખાતાની જમા બાજુ જે રકમ તમને આપેલી છે 2,00,000 રૂપિયા અંદરના ખાનામાં આવશે. નેક્સ્ટ વિગત આપી છે દેવું, એટલે કે લેણદારો, તો સ્વાભાવિક છે એને નોંધીશું મૂડી દેવા બાજુ. શરૂઆતની 5 લાઈન છોડ્યા પછી દેવું કંસમાં લખવાનું લેણદાર, અથવા લેણદાર બાજુમાં ડેશ કરીને દેવું લખવાનું. હવે ટીક નથી, પૂરેપૂરા 30,000 રૂપિયા આઉટરમાં આવશે. ત્યાર પછીની એક મહત્વની વિગત છે નમૂના તરીકે વહેંચેલ માલ. મિત્રો આ કહેવાય અન્ય રીતે ગયેલ માલનું સ્વરૂપ. અને તમે જાણો છો કે અન્ય રીતે ગયેલ માલનું કોઈ પણ સ્વરૂપ આવે તો આપણે એને ખરીદીમાંથી બાદ કરવો પડે છે, અને ખરીદી આવે છે વેપાર ખાતામાં ઉધાર બાજુ. બસ હવે આની અસર આપશું વેપાર ખાતામાં, પણ નોંધ કઈ રીતે કરવાની છે એ સમજો. વેપાર ખાતાની ઉધાર બાજુ સ્ટાર્ટિંગમાં તો ખરીદી લખાશે નહીં, બસ એટલા માટે શરૂઆતની 1-2 લાઈન છોડવાની, કેમ કે પહેલાં શરૂઆતનો સ્ટોક આવે પછી ખરીદી આવે, એટલે શરૂઆતની 2-3 લાઈન છોડી દેવાની. અને એ 3-1 લાઈન છોડ્યા પછી 4થી લીટીમાં આ વિગતને બતાવવાની છે. પરંતુ આપણને ખબર છે કે આને ખરીદીમાંથી માઇનસ કરવું પડશે, એટલે ત્યાં 4થી લીટીમાં માઇનસની નિશાની મૂકવાની, માઇનસ, અને પછી લખવાનું નમૂના તરીકે વહેંચેલ માલ, અંદર મૂકી દેવાની આવશે એની રકમ કે જે તમને અહીંયા જમા સાઈડે જોવા મળે છે 2,000 રૂપિયા. બસ આ રીતે અત્યારે અંદરના ખાનામાં આવશે, ખરીદી લખશું ત્યારે એને માઇનસ કરી દઈશું. અને લાસ્ટ એન્ટ્રી આપેલી છે બેંક ઓવરડ્રાફ્ટ, આ દેવું છે. ફરીથી એક વખત એની અસર જશે મૂડી દેવા બાજુ. આમ જમા સાઈડની 5-5 વિગતો પૂર્ણ થઈ ગયા પછી હવે સોલ્વ કરીએ ઉધાર બાજુની વિગતો. તો સ્ટાર્ટિંગમાં આપેલો છે ઉપાડ, ઓવાળી વિગત છે, એટલે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. વિગતમાં ઉપાડ લખી કોલમ વાઇઝ, પાર્થિવમાં 4800 અને પ્રિયામાં 3200 રૂપિયા. આમ ઉપાડની એન્ટ્રી ગોઠવી ગયા પછી નેક્સ્ટ આપેલું છે ખરીદીની ચોખ્ખી પડતર. જોકે મિત્રો નીચે એનું સોલ્યુશન બી આપેલું છે કે વ્યવસ્થિત ખરીદી. હવે વ્યવસ્થિત હોય કે ચોખ્ખી ખરીદી હોય આપણને કોઈ ફરક નથી પડતો, આપણા માટે સિમ્પલી એ ખરીદી જ છે એવું માનવાનું, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ. પરંતુ તમારે ક્યાં લખવાનું છે જરા ધ્યાનથી સમજો. 4થી લીટીમાં પેલું જે માઇનસ નમૂનાથી વહેંચેલ માલ લખ્યું હતું એની ઉપરની લીટીમાં વિગતમાં લખીશું પહેલાં ખરીદી. રકમ પૂરેપૂરી જે 1,06,000 રૂપિયા છે પહેલાં અંદર મૂકશું. હવે એ 1,06,000માંથી પહેલાં જે નમૂના તરીકે વહેંચેલ માલના જે 2,000 રૂપિયા હતા એ તમે માઇનસ કરશો,
એટલે ત્યાર પછીનો ડિફરન્સ આવશે. યાદ રાખજો મિત્રો, બસ એ પછીનો જે તફાવત આવે એને આઉટર કોલમમાં મૂકી દેવાનો છે. આ કે ખરીદી પર કોઈ હવાલો નથી, એટલે નમૂનાથી ગયેલો માલ તમે બાદ કર્યા પછીનો તફાવત આઉટરમાં મૂકી શકો છો. એનીવે, ત્યાર પછી નેક્સ્ટ એન્ટ્રી માલ સ્ટોક, પરંતુ તારીખ જરા કૌંસમાં જુઓ, છેલ્લી તારીખ આપેલી છે એટલે આપણા માટે આખર સ્ટોક થયો. હવે અત્યાર સુધી એવું બન્યું છે, મોટાભાગના દાખલામાં આખર સ્ટોક હવાલાની અંદર આવતો હતો તો આપણે એની ડબલ અસર આપતા હતા. એક વેપાર ખાતાની જમા બાજુ, બીજું નોંધતા હતા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પરંતુ મિત્રો, એ યાદ રાખવાનું કે હાલમાં આખર સ્ટોક કાચા સરવૈયામાં છે, એટલે હવે એની એકમાત્ર અસર આપીશું કે જેમાં એને મિલકત ગણવી પડે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સ્ટાર્ટિંગમાં તો લખાશે નહીં, 10 લાઇન છોડ્યા પછી 11મી લીટીમાં, જ્યાં તમારી અનુકૂળતા હોય 11-12મી લીટીમાં, ત્યાં આખર સ્ટોક હવાલો નથી, પૂરેપૂરી રકમ 28,000 રૂપિયા આઉટરમાં આવશે. ત્યાર પછીની વિગત છે લેણું, ધેટ મીન્સ કે દેવાદારો, એટલે એ પણ ત્યાં જ આવશે મિલકત લેણા બાજુ. 3 ટીક છે આખર સ્ટોકની નીચે અંદર મૂકી દેવાના 48,000 રૂપિયા. પછીની વિગત છે મજૂરી પગાર. મિત્રો, આગળ પણ એક દાખલામાં આવી વિગત આવી હતી ત્યારે સમજાયું હતું કે પગાર મજૂરી, મજૂરી પગાર કમ્બાઇન્ડ શબ્દ આવે ત્યારે પહેલી વિગતને મહત્ત્વ આપવાનું, એ શબ્દની અસર જ્યાં આવતી હોય આખી આખી વિગત ત્યાં નોંધવાની. તો આજે પહેલું મજૂરી છે, નેચરલી એક ખરીદીનો ખર્ચો છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે. બસ આજે આખી વિગત ત્યાં લખીશું, વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી ડેસ પગાર, હવાલો નથી એટલે એના 10,000 રૂપિયા બહારના ખાનામાં જશે. ત્યાર પછી જે વેપાર ખર્ચ, જે વિગતની પાછળ ખર્ચ આવે એ ધંધાનો ખર્ચ એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, પહેલી 2 લાઇન છોડ્યા પછી લખી નાખવાનું 16,000 રૂપિયા આઉટરમાં. નેક્સ્ટ છે મકાન, કાયમી મિલકત એટલે મિલકત લેણા બાજુ પહેલી જ લીટીમાં, ટીક નથી એટલે પૂરેપૂરા 50,000 રૂપિયા આઉટરમાં આવશે. ફર્નિચર અને ફિટિંગ્સ, એ પણ કાયમી મિલકત, ત્યાં જ લખીશું, પણ ટીક છે એટલે મકાનની નીચે અંદર આવશે. ફર્નિચર ફિટિંગ્સ મિલકત લેણા બાજુ 10,000 રૂપિયા અંદરના ખાનામાં. ઓફિસના સાધનો, મિત્રો આ જે સાધન છે એ પણ આપણી મિલકત જ કહેવાય, એટલે ફરીથી એક વખત એની અસર મિલકત લેણા બાજુ જશે. ફર્નિચર અંદર છે, નેચરલી 2 લાઇન છોડ્યા પછી ઓફિસના સાધનો લખશું, એ ટીક નથી એને બહારના ખાનામાં મૂકી દેવાના 4,000 રૂપિયા. ત્યાર પછીની વિગત છે પેકિંગ સામગ્રીનો સ્ટોક. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમારા કાચા સરવૈયામાં કોઈ પણ સામગ્રીને લગતો સ્ટોક આવે તો એ આપણી મિલકત જ સમજવાની, અને ફરીથી એક વખત એની અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે તમે ઉપર નીચે જ્યાં તમારી પાસે જગ્યા હોય ત્યાં અરેન્જ કરીને લખી શકો છો. જો તમને એવું લાગે કે આપણે દેવાદારોની નીચે લાઈન છોડીને લખવું છે તો પણ ચાલે, અથવા ઓફિસ સાધનોની નીચે જગ્યા છે તો તમે ત્યાં પણ લખી શકો છો. એઝ યુ લાઈક, મિલકત લેણા બાજુ જ્યાં સ્પેસ તમને અનુકૂળ લાગે ત્યાં લખી શકાય પેકિંગ સામગ્રીનો સ્ટોક આઉટરમાં 4,000, અને એની નીચેને નીચે જ લખાશે રોકડ સિલક, કેમ કે એ બી તો મિલકત છે. આમ કાચા સરવૈયાની સંપૂર્ણ વિગતો ગોઠવાઈ ગયા પછી હવે હમણાં જે સમજાયા એ પ્રકારના હવાલા સોલ્વ કરીએ અને બાકી તમે દાખલો તમારી જાતે પૂરો કરી દેવાનો.